નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજ હિસ્ટ્રી ચેનલ. તો આજે આપણે વાત કરીશું જે મહાસાયક્લોન ગુજરાત તરફ આવી રહ્યું છે એના વિશે. આપણે એ સાયક્લોનને લાઈવ પણ જોઈશું કે ગુજરાતમાં તે ક્યારે ત્રાટકશે. તો એ પહેલાં આપણે જોઈએ કે ગુજરાતનું જે આ મહાનામ આપ્યું છે, મહા, એ કઈ રીતે નામ આપે છે અને હવે આવનારું જે હશે એનું નામ કોણ આપશે, તો એની પણ આપણે ડિટેલ જાણીશું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. સો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો, કેમ કે આવા અવનવા વિડીયો આવતા રહેશે. એન્ડ આપણે જોઈએ તો આ નામ, તો ફ્રેન્ડ આ તમારી સામે એક ફોટો છે. તો આ રીતના બધા દેશમાં વારાફરતી નામ આપે છે જે પણ સાયક્લોન અરેબિયન સમુદ્રમાં અથવા તો બે ઓફ બેંગાલમાં આવે તો એનું નામ આપવામાં આવે છે. જેમ કે હમણાં બાંગ્લાદેશનું હતું ફન્ની, તો અહીંયા રહ્યું ફન્ની નામ આપવામાં આવ્યું હતું. હવે જ્યારે બાંગ્લાદેશનો વારો આવશે ત્યારે એના પ્રમાણે નામ આપવામાં આવશે. અને આપણા દેશે આપ્યું હતું વાયુ નામ, જે આપણા ગુજરાતમાં જ ત્રાટક્યું હતું. એના પછી માલદીવે હિક્કા નામ આપ્યું હતું. એના પછી મ્યાનમારે ક્યાર, હવે અત્યારે જે આવ્યું છે ઓમાને નામ આપેલું છે મહા. જે આપણે એની ડિસ્કસ કરવાના છીએ એ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે આપણા ગુજરાતમાં ઇફેક્ટ કરશે, કેટલી ઇફેક્ટ કરશે. અને જે પાકિસ્તાને નામ આપ હવે આવનારું છે એ પાકિસ્તાન નામ આપશે, જે બુલબુલ નામ આપશે. તો હવે આવનારું કોઈ પણ હશે અરેબિયન સી અથવા તો બે ઓફ બેંગાલમાં તો એ પાકિસ્તાન દ્વારા નામ આપવામાં આવશે, શ્રીલંકા દ્વારા નામ પવન આપવામાં આવશે. તો આ એક ચાર્ટ છે, જો આ તમારે જોતો હોય તો કોમેન્ટ કરો અથવા તો વોટ્સઅપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થાઓ. તો હવે આપણે જોઈએ કે આ જે ગુજરાતમાં છે. હા તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો આ આખો વર્લ્ડનો મેપ છે, જેમાં અહીંયા ઓમાન છે જેના દ્વારા નામ આપવામાં આવ્યું છે. આ તમે જોઈ રહ્યા છો ઓમાન, જે વેસ્ટમાં આવે છે અરેબિયન સીની. તો આ એક અરેબિયન સી છે. તો આમાં જે આ છે મહા નામનું સાયક્લોન છે જે ગુજરાત તરફ આવી રહ્યું છે. જી હા મિત્રો, અને હમણાં તાજેતરમાં એવા ન્યૂઝ આવ્યા કે ગુજરાતમાં ત્રાટકશે નહીં, કેમ કે એની ગતિ ત્યાં આવતા ધીમી થઈ જશે. તો આપણે જોઈએ કે આની ગતિ કેટલી છે. અને જે આ મેન આપણે જે પણ ગુજરાતમાં કોઈ પણ આવે છે સાયક્લોન અથવા તો વાવાઝોડું, તો એ ગુજરાતના તટ કિનારાને વધારે ઇફેક્ટ કરે છે. જી હા મિત્રો, અને આ સાઈડથી આવે તો ગુજરાતના આ કિનારાને વધારે ઇફેક્ટ કરે છે. તો આપણે જોઈએ કે આ જે છે એ અત્યારે લાઈવ છે, જે આજે સવારે એટલે કે હું 6 તારીખે વિડીયો ઉતારી રહ્યો છું, તો ત્યારે સવારે ત્યાં પહોંચ્યું છે. તો હવે એને આગળ વધારીએ, આપણે જોઈએ કે 7 તારીખે ગુજરાત પર આવશે. તો એ ગુજરાત પર આવવાની સાથે એની ગતિ જે છે એ ધીમી થઈ જાય છે અને ત્યાં જ તે ભસ્મ થઈ જાય, તમે જોઈ શકો છો. એટલે ગુજરાતમાં એટલી બધી ઇફેક્ટ નહીં થાય, બટ અહીંયા તમે જોઈ રહ્યા છો 7 તારીખ અને 3 વાગે વરસાદ હશે વેરાવળમાં. એટલે કે સૌરાષ્ટ્રના જે પણ આ છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, ભાવનગર છે, અમરેલી છે, તો અહીંયા જે છે ગીર સોમનાથ જૂનાગઢ આપણું ગિરનાર છે, તો ત્યાં વરસાદની આવવાની સંભાવના છે 7 તારીખ અને 2 વાગે. જે આ મિત્રો હું પાકો નથી કહેતો, બટ આમાં ચેન્જીસ થઈ શકે છે, બિકોઝ આ બધું જે ધ્યાનમાં રાખવામાં આવે છે પ્રેશરના લીધે અને એના લીધે ધ્યાનમાં રાખવામાં આવે છે. ટોટલ હવે જોઈએ કે આ કેટલી આ જે છે. હા તો ફ્રેન્ડ, આ જે છે 13 KT અને 15 KTની જેટલી સ્પીડ હશે હવાની. તો આ છે શું, તો એને પણ આપણે જોઈએ. તો એ જે 15 KT છે એ દર્શાવે છે 15 knots, એનો મતલબ એવો થાય છે તો લેસ ધેન 17 knots કરતાં ઓછું હોય, એટલે કે એની ઝડપ જે છે 31 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. એટલે તમે એઝ્યુમ કરી શકો જો બાઇક ચલાવતા હોય કે 30ની સ્પીડે જે તમને પવન લાગે છે તો એવો જ કંઈક લો પ્રેશર એરિયા હશે, એટલે કે લો પ્રેશરનો પવન આવશે. સો એનાથી વધારે ઇફેક્ટ થશે નહીં, ખાલી જસ્ટ વરસાદ આવશે એવું આપણે કહી શકીએ. હવે એના પછી આ ટાઈપ છે કે જે 17 થી 27 knots હોય, તો એનો મતલબ એમ 31 થી 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય છે, તો એ ડિપ્રેશન કહેવાય છે. હવે જે હમણાં ફની વાવાઝોડું આવ્યું હતું ઓડિશા બાજુ, તો એમાં જે હતું એ 119 knots એટલે કે 221 કિલોમીટર એટલે કે 120 કિલોમીટર સમથિંગ હતું. તો એ વેરી સર્વો સાયક્લોન સ્ટોર્મ એ વિભાગમાં આવે છે. તો આ તમે જોઈ શકો છો આ રીતના હોય છે. હવે જે આપણે મેઇન ગુજરાતમાં જે પણ સાયક્લોન આવે છે એ મોસ્ટ ઓફ આ વિભાગમાં જ આવે છે.
જી હા મિત્રો, આ વિભાગમાં આવે છે. તો આ તો આપણું એનાલિસિસ. હવે વધારે ડિટેલ માટે આપણે ગુજ્જુ હિસ્ટ્રી ડોટ એક્સવાય જેટને વિઝિટ કરો. તો આમાં હમણાં ગુજરાત એટલે કે ભારત સરકાર દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે એટલો બધો ખતરો છે નહીં. સો આમાં બેઝિકલી એવું કહેવામાં આવ્યું છે, જ્યારે વેરાવળ નજીક આવશે ત્યારે તેની જે પવન ફૂંકવાની ક્ષમતા છે એ ઓછી થઈ જાય છે. સો એનાથી વધારે ઇફેક્ટ થશે નહીં, જસ્ટ વરસાદ આવશે અને 31 કિલોમીટર જેટલો દીવમાં પવન ફૂંકાશે. સો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર અપડેટ્સ. થેન્ક યુ વેરી મચ.